વડોદરામાં જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક સિગ્નલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દિવસ ને દિવસે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને ભારધારી વાહનોની વાત કરીએ તો ભારધારી વાહનોનો પણ વધારો થઈ રહ્યો છે જેથી આકસ્મિક અકસ્માતો જે ઘટતા હોય છે ગઈકાલે પણ વડોદરામાં એક દુર્ઘટના ઘટી હતી જે અકસ્માત સર્જાયો હતો ને જેમાં યુવક જે છે તે ડમ્પરની અડફેટે આવ્યો હતો ને તેનું મોત નીપજ્યું હતું તેને જે અંતર્ગત જે ભારદારી વાહનો છે તેને જપ્ત કરવામાં આવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેને જે અંતર્ગત જોઈન્ટ પોલીસ કમિશનર છે તેમના દ્વારા ટ્રાફિકના જે સિગ્નલ છે ત્યાં તેમના દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભારદારી વાહનોના અકસ્માતના પગલે વડોદરા પોલીસે ટ્રાફિક સિગ્નલ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર કમિશનર મનોજ નિનામાએ ફતેગંજ વિસ્તારના ટ્રાફિક સિગ્નલ ઉપર સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ પોલીસ દ્વારા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પણ ભારદારી વાહનો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એટલે કે વડોદરાના ફતેગંજ અને સયાજીગંજ વિસ્તારમાં આજે સરપ્રાઇઝ વાહન ચેકિંગ હતું તે કરવામાં આવ્યું હતું ભારદારી વાહનોના કારણે જે અવારનવાર અકસ્માતો થતા હોય છે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે ભારદારી વાહનોને લઈને આ જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી હતી